રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકોરજી, જય જલારામ, જય જીનેન્દ્રજી સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, મોજમાં જ રહેવાનું છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. મજામાં. અવાજ ઓલો લાગે છે, ભારે 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 ભારે. કઈ નથી, એવું કઈ પીધું બી નથી. તો પણ ઠંડી ઠંડી છાસ પીધી હોય ને હવા સાંજે, એટલે એના હિસાબે થાય છે. આજે આપણે વહેલા જાગી ગયા તો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ, દીવાબત્તી બધું કરીશ અને આપણે આરામથી બેસી ગયા. તો આજે નીંદર મોડી ઉડી ના, તો મને કે કેમ મને ના ઉઠાડી, મારે વહેલું ઉઠવું તું. મેં કીધું ભલે ને ભૂતી ભૂવા જ્યુ ને ભૂણા ને દિવસો હે તો બરોબર ને. હું એકદમ બરોબર, ભૂવાના દિવસો છે પણ ટિફિન કરવાનું. હમ, તો કઈ નહીં. ચલો, 26 જાન્યુઆરી નો રાજ્ય કક્ષા નો પ્રોગ્રામ અમારા જુનાગઢ શહેર માં ઉજવવામાં આવનાર છે. તો જો આજે કદાચ ટાઈમ મળશે, આપણે ઓફિસ થી વહેલા આવતા રહેશું, તો ટાઈમ મળશે અને સાંજે જોઈએ રોશની કેવી થાય છે. સાંજે રોશની તો બધા લગભગ સરકારી બિલ્ડિંગો બધા એવા દુલ્હન ની જેમ શણગાર્યા, એની વાત જ જવા દો. અને સાંસ્કૃતિક કાર્યક્રમો ની ભરમાર લાગી રહી છે. ગઈકાલે રાજભા નો પ્રોગ્રામ હતો, પણ એ મેં ઓનલાઈન જોયો હતો. આવી હતી બહુ મજા, રાજભા ને સાંભળવાની એવી મોજ પડે ને, એની વાત જવા દો. તો અને તમારામાંથી કોના કોને રાજભા સાંભળવા ગમે છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી આજે કઈક પેલું દેવાઈ એક બોતર નું અને બીજું રા નવગણ નું પેલું કઈક કાર્યક્રમ છે. આજના પેપર માં જ મેં વાંચ્યું છે, પણ જોઈએ ટાઈમ મળશે તો આપણે જશું. તમારા લોકો સાથે એ વસ્તુ આપણે જે નાટક છે જે શેર કરીશું. તો તારે આવવું છે સાંજે કે કેમ? પરમિશન નથી ઘરથી બહાર જવાનું. એવું છે? ઓકે, કઈ કઈ વાંધો નહીં. એ ભગવાન, ચા પાણી મૂકી દો અને પછી હું હાલતો થાવ મારા રસ્તે. હું ક્યાર નો બેઠું, મને સવાર માં વેલો ઉઠી જાય ને પછી એકલા એકલા બે હું કંટાળો આવે ને. આમ મને તારા ઉપર દઈ આવતી, મેં તું ભલે ને હુતી આજે ના નિંદર નથી ઉડી, નકા તો મારી પેલા તું જ જાગી ગઈ હોય. ભાઈ તો કીધું ભલે હુતી હુવા દે એને. કઈ વાંધો નહીં, ઠંડી સીઝન છે, ત્યાં સુધી આવશે, પછી જોઈએ. એસી આવી જાય. એસી નહીં આવે, દેશી માં બરોબર છે. બરોબર ને? શું કેવું તમારું બધાનું? એ મંતવ્યો તમારે જણાવવાનું છે ખાસ કરીને, કારણ કે અમારે હમણાં હે ને વાને નવો ચસ્કો જાગ્યો હોય. જોવા ગયા હતા પણ એમણે એમ કીધું હતું કે 2023 ના મોડલ છે, 24 ના મોડલ નથી આવ્યા, એટલે થોડા દિવસ જાળવી જાઓ. એ તો મારે તને પછી આમ રાખવી પડે ને. તમારે રાખવી ના પડે, હું હારે હતી તમારી, એટલે મને ખબર. તમે એકલા ગયા હોય તો હું વિશ્વાસ. હા, એકલા ને તો મારે તને ભેગી લઈ જવી ને આશ્વાસન આપવું પડે. નહીં નહીં, મને મારા પતિ દેવ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે મને લઈ આપશે છે. એમને બુલેટ ને બપોરની રસોઈ નો, કેમ કે સાબજી નું ટિફિન તો આજે ગયું નથી, એમણે મને જગાડી નતી, આરામથી હું સુતી હતી. તો રસોઈમાં હવે જોઉં છું કે શું બનાવું છું. ગવાર પડ્યો છે મોટો એવો ને છાસિયું શાક, જે મેં બી લગભગ, મેં તો આ ચેનલ પર જ મને એવું કે મમ્મીની ઘરે હતા ત્યારે બનાવતા, દાદી જ્યારે મારા હતા ને ત્યારે. તમે કીધું આજે ઈચ્છા થઈ છે કે મોટો મોટો ગવાર પડ્યો છે, ગવારનું છાશિયું કેમ નહીં બનાવ્યું જાય ને, સાપજીને તે ભાવે નહીં. પછી કાલથી એમને રજા છે 26 જાન્યુઆરી હતી, તો ફાઇનલી ગવાર નાખી દીધો છે આમાં ધોઈને. હવે પાણી નાખી, નમક નાખીને આપણે એને બાફવાનો છે, અને પછી આગળ આગળ હું બતાવું કે હું કેવી રીતના ગવારનું છાશી શાક બનાવું છું. તમારામાંથી કોણ કોણ આ શાક બનાવે છે એ પણ મને ચોક્કસથી જણાવજો. ગવાર આપણો અહીંયા બસાઈ ગયો છે, કેમ કે મારે એકને જ ખાવું છે, એટલે થોડોક ઠંડો થઈ ગયો પછી આમાંથી રઘુ કાઢવાની છે. અને ત્યાં સુધીમાં હું બનાવી લઉં ચટણી કાતરાની. જો અહીંયા નાનો એવો એક કાતરો છે, ધાણા ભાજી છે, આદું છે, મરચું છે અને સિંગદાણા છે. આટલું બધું નાખી અને આપણે ક્રશ કરવાની છે. તો પહેલાં સિંગદાણા ને બધું નાખી દઈશ, અને બાકી બાદ રેગ્યુલરી આપણા મસાલા છે બધા મસાલા નાખવાની છે, અને થોડીક એવી ખાંડ નાખીશું. ખાટી મીઠી એકદમ મસ્ત મજાની ચટણી રેડી, અને પછી આપણે શાક બનાવીએ. ચાલો, અહીંયા આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની ખાટી મીઠી. તો ચટણી રેડી થઈ ગઈ, અને હવે આપણે ગવારના છાલોતરા કાઢવાના છે, મીન્સ કે રઘુ કાઢવાની છે.
અને એક હાથે તો નહીં નીકળે, હું તમને બતાવીશ. જો આવી રીતે ખોલી અને બે સાઈડથી એની જે રગ હોય ને નસ એ કાઢવાની છે આવી રીતે. ચલો એ ફટાફટ કાઢી લો ને પછી મળીએ. આટલો ગુવાર હતો, આટલા ગુવારમાંથી આટલી રગો નીકળી હચોળી. અને આ સ્ટોકમાં આપણે લેવાનો છે મોટો જ ગુવાર, જે જાડી સિંગો આવે ને થોડીક એ વાળો જ, કેમ કે કૂણો ગુવાર હોય ને તો એમ ચોળો તો ચોળાય નહીં. હવે આ ગુવાર આપણે જે રાખ્યો ને એમને ચોળવાનો છે આવી રીતે, ચોળી મસળવાનો છે એકદમ. અને પછી એમાં એડ કરવાની છે છાશ. અને સ્પેસિયલિયા શાક મારા દાદીને એ લોકો બનાવતા ગામડે, અને દાદી એવું કહેતા કે અમારે ત્યારે, અમે નાના હતા એટલે મીન્સ કે મારા દાદીને એ લોકો નાના ત્યારે તો એ કે બીજા કાંઈ શાકને એવું થોડું મળતું, એટલે એ કે બીજું તો કાંઈ હોય નહીં શાકમાં, કાંઈ ન હોય ને હામટા માણા હોય ખાવાડા, એટલે ગુવારનો છાશિયું કર શાક કરી નાખે અને પછી ભેગો રોટલો ચોડીને ખાવાનો. ત્યારે તો ભાખરી ભાખરી ને એવું કંઈ નહોતું દાદી કે, તો બસ એ બાજરાના રોટલા કરી નાખે ને ગુવારનું છાશિયું શાક કરી નાખે, કેમ કે આમાં ચોળવું હોય એટલે રસો તો તમે ગમે એટલો કરો તો હેલું તો પડવાનું જ છે શાક. એવી કંઈક હતી દાદીની વાત. અને દાદીના હાથ નું ખાધું આજે ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું મારા હાથે. હવે જોઈએ કેવું બને છે આ શાક, કેમ કે દાદી બનાવીને દેતા ત્યારે મજા આવતી ને એ પણ પેલા એ તારે ગામડેથી ગુવાર હોય ગામડો વાળી નો ઘરની વાળી નો અને દેશી ચૂલા ઉપર શાક બને ને રોટલા બને ભણીને આવીએ ને તો દાદીએ તૈયાર રાખ્યો હોય ચાલો આવે ને એટલે ફટાફટ ખાઈ લે. તો આપણે આજે અહીંયા ઘરે બનાવવાનું છે અને હવે અમે એડ કરી દઈશ છાશ અને બાકી બધા હળદર અને નમક ને ધાણા જીરું ને લાલ મરચું એટલું વસ્તુ આમાં એડ કરીને પછી એમનો ડાયરેક્ટલી વઘાર કરવાનો છે. એક કાંદો કાપવાનો છે નાનો એવો અને લસણની ચટણી અને બસ એ બે વસ્તુ જ નાખવાની છે. કાંદો અને લસણ નાખીને વઘાર મારી સીધું આ ગુવાર જે છાશમાં ચોળીને રાખશું ને એ જ વસ્તુ. અને પછી એમની હારે હું બનાવીશ ભાખરી, કેમકે બાજરાનો રોટલો આપણે સિટીમાં તો બહુ ઓછો ખાઈએ છીએ તો આવા કંઈક છે આજે આપણા બપોરા નવલાન. તમે કોઈ આવી રીતે શાક બનાવો છો કે નહીં ચોકલેટ બરફી ને પનીર લાડુ અને છે છાશ. ચોકલેટ બરફી ને પનીર લાડુ છે પપ્પા ને એ દિવસના, તમે કીધું આજે હવે એટલા છે પૂરા કરી જ દો. તો ફાઈનલી બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 12:30. તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાઓ ફટાફટ બપોરા કરવા માટે. હવે મળીએ સીધા ઉઠીને પછી. ચલો બપોર પછી કીધું કે બપોર પછી મળશું તો વ્લોગમાં આગળ કંઈ કન્ટિન્યુ કર્યું જ નહીં. એની જગ્યાએ વાગી ગયા છે 7:05 વાર ને મહાદેવજીની આરતી થાય છે અને આપણે પણ આરતી પૂજા કરી લીધા છે. બસ હવે વેઇટ છે સાપજીના આવવાની, એ આવે પછી મેં કીધું વ્લોગિંગ કન્ટિન્યુ કરું. પણ હવે આવ્યા ને વાર લાગી, તમે કીધું કાંઈ વાંધો નહીં અમારા માટે બનાવ્યા છે. મેં દૂધીના મુઠિયા અને મારા મીન્સ કે બાજુમાં ને હું અમે બધા મુઠિયા ખાશું, ધવલને મુઠિયા નથી ખાવા. તો હવે જોઈએ આવે પછી એમની ફરમાઈશ ઉપર આપણે બનાવી દઈએ રોટલી ને બીજું આરસ શું કહે છે બનાવવાનું, એટલે તો આવે પછી જ આઈડિયા આવશે. અને દૂધીના મુઠિયા તમે બધા પણ બનાવતો હોય એટલે એમની કંઈ મેં રેસીપી જો તમારી જોડે શેર નથી કરી. હવે સીધી મુલાકાત કરી આપણે સાપજી આવી જઈને પછી. નહીં બીજું કંઈ ગઈકાલના વિડીયોમાં મીન્સ કે આજના વિડીયોમાં કોમેન્ટ છે કે તમારે ત્યાં પાપડનો શું ભાવ છે, સ્નેહાબેન કરીને છે, બહુ ઉપર કંઈક સરનેમ હતી પણ સરનેમ ભૂલાઈ ગઈ સોરી. તો અમારે ત્યાં પાપડ મળે છે ઘઉં ચોખ્ખાની ખીચીના પાપડ 160 રૂપિયાના 1 kg, અને એમાં અંદાજિત 100 નંગ પ્લસ પાપડ આવે છે, 105 કે 106 એવી રીતના કંઈક નંગ આવે છે. મેં કાઉન્ટ કર્યા હતા, આ વખતે કાઉન્ટ નથી કર્યા, પહેલી વાર લીધા ને ત્યારે કાઉન્ટ કર્યા હતા એટલે યાદ છે. તો તમારે કોઈને લેવો હોય તો ચોક્કસથી કહેજો, જો એમના નંબર હશે તો આપણે શેર કરીશું. અને એ બધે ડિલિવરી કરે છે, કોઈ બી સિટીમાં તમારે જોતા હોય તો ત્યાં તે ડિલિવરી કરી આપે છે. હજી સાપજી આવ્યા નથી, હવે વેટ બસ એમની છે ક્યારે આવે મારા વાલમજી અને પછી જોઈએ જમવાનું ક્યારે નસીબ થાય આપણે. ચલો કીધું તું ને કે દૂધીના મુઠિયા બનાવવા છે, કાપીને કટિંગ કરીને રેડી રાખી દીધા છે અને હવે મારવાનો છે ડાયરેક્ટલી વઘાર. વઘાર માટે રાઈ આપણે ભાવે એટલી નાખવાની, વધારે ભાવતી હોય તો વધારે નાખવાની, નકર ઓછી નાખવાની. જીરું, તિલ, લીમડી ને હિંગ, યાદ ચટા ચટી, હવે નાખી દેવાના છે મુઠિયા. હું ઠરી જા આ ઢોકળા એટલે આ લે અને અહીંયા જોઈ લે અમારે ખાવાનું ચાલુ કરી દીધું. હા હે
તને ભાવતું ભોજન મળી ગયું, મારું ના થાય. રમે આખું ઓરા રમે આમ તો જો મોઢું કેવું થઈ ગયું. રેમ રેમ હે રેમ રેમ તમે નાના કે હું નાનો, એટલે એમ કે તમે નાના છો અને અત્યારે હવે પોતાના વખાણ થાય ને એટલે પોતે નાની થઈ જાય. દલ બદલું સરકાર છે જો આ છોકરું છે, આ છોકરી છે જો કેવી ડિસ્કો કરતી હતી. ખાઈ પી નવરા થઈ ગયા, જોયું એમ એના ખાધા ઢોકરા ને આપણે ખાધું પંજાબી શાક, કારણ કે આપણે ઢોકરા ભાવે નહીં દૂધીના. તો તમારામાંથી કેટલા લોકો માડે રહેવા છે એ લોકો કમેન્ટ કરીને કહેજો, બરોબર ને? તારો હાથ પડી ગયો, તને ઉતાવળ બહુ જ પાછી રાંધવાની. એના ઝડપ જ એટલી હોય ને કે એની વાત તમે જવા દો. હાવ આમ મારે શું કેવું બીજું, કેમેરામાં કાંઈ નહીં કહેવાનું, કાંઈ નહીં કહેવાનું. ને બીજી વાત એ કે સવારે મેં તમારા લોકો સાથે એક વાત શેર કરી હતી કે આજે છે સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક પર્વ, 75મું પ્રજાસત્તાક પર્વ આપણે જૂનાગઢમાં રાજ્ય કક્ષાનું ઉજવાય છે ત્યારે આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીધું મોકો મળશે ને તો જશું. પણ મોકો તો મળે એવું છે, પણ હવે છે ને મોડો મોડો આવ્યો ને ઓફિસથી, તે ઠકાઈ ગયું છે, હવે જવાની આળસ થાય છે. તો એના માટે હું સોરી કહું છું તમને બધાને કે એની ઝલક આખેરી હું તમને નહીં બતાવી શકું આ વિડીયોમાં. ને બાકી બીજું શું કહેવાનું હતું? એવી કયા ડોક્યુમેન્ટ છે કે જેમાં છોકરીઓના નામની પાછળ એમના ફાધરનું નામ લાગે, એટલે કે આફ્ટર મેરેજ એ ડોક્યુમેન્ટમાં એમના નામ સુધરે નહીં? તો ઘણા બધા લોકોએ જવાબ આપ્યો હતો કે પાન કાર્ડ છે, પછી લિવિંગ સર્ટી છે, પછી જન્મ તારીખ નો દાખલો છે. પાન કાર્ડ છે, પણ પાન કાર્ડ માં એક હોય કે પહેલું નામ હોય ને એ પતિ હારે જોઈન્ટ હોય, કારણ કે જો ધારો કે મારું પાન કાર્ડ છે તો એમાં એવી રીતે છે કે પ્રજ્ઞા ધવલ અગવરી અને નીચે ફાધર ની નેમ માં છે પ્રજ્ઞા કાંતિભાઈ સાવલિયા એવી રીતે, અને ફાધર ની નેમ માં સોરી પ્રજ્ઞા નથી પણ કાંતિભાઈ મંજીભાઈ સાવલિયા એવી રીતના છે. અને હજી એક કમેન્ટ હતી, શું હા પાપડ નો ભાવ શું છે તમારે? તમે કહી દીધી એ આન્સર આપી દીધો છે પાપડ ના ભાવ નો. અને બીજી એક કોમેન્ટ છે કે તમારા મેરેજ કરાવી હતી ત્યારે જન્મ કુંડળી જોડાવી હતી કે નહીં, કે તમે બે ઝઘડો જ કરો છો? તો અમે જોડાવ્યું તો નહોતું, પણ અમારે બેની હસી મજાક એવી આઈલે રાખે અને તમે લોકો નહીં, પણ વિડિયો સ્ટાર્ટ કર્યો ને એટલે હસી મજાક માટે થી અમે ઝઘડો કરીએ, બાકી રીઅલ માં અમે ઝઘડો નથી કરતા. કે મલા બાકી મારો વારો કાઢ નાખે હો, આ વિડિયો જેવો બંધ થાય ને એવો હાયો તમને કદર કરવા કીધું છે, એવું ન કરો પછી બધાય મને એવું જ કહે છે એમ. અને મારું નામ જોવો દે તો ઉઘડું કે નહીં, કઈ જોવો દે તો કઈ ગયું, ક્યાં લખ્યું છે? હા એટલે સારું દેખાય છે. હું લવ કરું છું કે હું થોડું ધોખાબાજી કરું છું એવું છે? તો એટલે સારું કહેવાય. તો તમને નથી લાગતું મમ્મી હતા તે દિવસે, તો આજે અમને ગામડે થી આવી હતી તો કે બનાવા, તમે કીધું ખાઈ નાખીએ તો ખવાઈ ગયું જાજુ, એટલે બે હું નથી. મેં કીધું તમે કે ધવલ કે વિડીયો કરો, મેં કીધું હું તો હુતા હુતા બોલીશું, હાલો હુઈ જાય બીજું હું. ઈ વાત હાચી, હાલો હા જો મારે ફોન આવી ગયો, સરસ વાત કરી લો.